નમસ્કાર મિત્રો હું છું રાકેશ બારીયા જીકે કેભાઈ રાકેશ બારિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જેમણે બીપીએડ ડી પીએડ કરેલું છે તેવા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે શું સમાચાર છે તો કે ખેલ સહાયક તરીકે જે ભરતી થવાની છે એના માટેની ખેલ અભિરુચિ કસોટી એટલે કે એસ એ તમારી જે પરીક્ષા છે ખેલ અભિરુચિ કસોટી છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે તો આ જે જાહેરાત છે એમાં ફોર્મ ક્યારે ભરાશે તેની લાયકાત શું છે અને શું સિલેબસ હશે તે સંપૂર્ણ માહિતી આ વિડિયો લેક્ચરની અંદર જોવાની છે તો મિત્રો વિડિયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો જાહેરનામું આજ રોજ પ્રસ સિદ્ધ કરી દેવામાં આવ્યું છે આજે કઈ તારીખ છે તો કે તેર સાત બે હજારને ત્રેવીસ છે ને આજે જાહેરનામું એ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને મિત્રો આવતીકાલના ન્યૂઝપેપરમાં એટલે કે ચૌદ તારીખે ચૌદ તારીખે તમને વર્તમાનપત્ર સમાચાર પત્રની અંદર જાહેરાત તમને જોવા મળશે મિત્રો ઓનલાઈન ફોર્મ ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરાશે તે કે ઓગણીસ સાત બે હજાર ત્રેવીસથી ફોમ ભરવાના સ્ટાર્ટ થઈ જશે અને ચાર આઠ બે હજાર ત્રેવીસના રોજ છેલ્લી તારીખ છે મિત્રો નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો પણ આપી દેવામાં આવ્યો છે ઓગણીસ સાત બે હજાર ત્રેવીસથી પાંચ આઠ બે હજાર ત્રેવીસ એટલે કે ચાર તારીખે તમારું ફોર્મ છેલ્લે ભરાય તો તમે પાંચ તારીખે ફી પણ ભરી શકશો રાઈટ પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે વીસ આઠ બે હજારને ત્રેવીસ વીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ પરીક્ષા પણ જાહેર કરી દેવામાં આવી છે રાઈટ તો મિત્રો શૈક્ષણિક લાયકાત શું છે તો કે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂક કરવા માટે મૂળ ઠરાવથી નિયત કરેલ શૈક્ષણિક લાયકાત અને અન્ય જોગવાઈ શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ ખેલ અભિરુચિ કસોટી એસ માં ઉપસ્થિત થઈ શકશે સદર પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે મૂળ ઠરાવમાં નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે કંઈ કંઈક તમે કઈ લાયકા હશે તો તમે ખેલ સહાયક તરીકેનો ફોર્મ ભરી શકશો તો કે સીપીએડ છે ડીપીએડ છે અને બીપીએડ છે સીપીએડ ડીપીએડ અને બીપીએડ અથવા તો તમે બી ઇન યોગા કર્યું છે અથવા તો બી ઇન યોગા કર્યું છે જે ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ આવે છે મિત્રો અને બી કર્યું છે તો તમે ખેલ અભિરુચિ કસોટી માટે ફોર્મ ભરી શકશો રાઈટ ફોર્મ ભરી દીધા પછી શું મિત્રો તમારી વયમર્યાદા કેટલી છે તો તમે ફોર્મ ભરી શકશો તો કે ખાસ કરીને ખાસ યાદ રાખજો મિત્રો તમારી વયમર્યાદા છે પાંત્રીસ વર્ષ કે પાંત્રીસ વર્ષથી ઓછી હોવી જોઈએ તમારી ઉંમર છે એ પાંત્રીસ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ પાંત્રીસ વર્ષ પૂરા થઈ ગયા હશે તો પણ ફોર્મ ભરી તો શકશો પરંતુ પાંત્રીસ વર્ષ પછી એક પણ દિવસ વધી ગયો હશે તો તમે ફોર્મ ભરી શકશો નહીં એટલે કે પાંત્રીસ વર્ષ તમારા થયા હોય અથવા તો પાંત્રીસ વર્ષથી તમારી ઓછી ઉંમર હોય તો તમે ખેલ અભિરુચિ કસોટી માટે એપ્લાય કરી શકશો ખાસ મિત્રો એ વસ્તુ યાદ રાખજો કે તમે આ પરીક્ષા પાસ થવાથી લાયકાત ગણી શકાશે તેવો દાવો કરી શકશો નહીં રાઈટ તમને દરેક જે ઉમેદવાર છે એ દરેક ઉમેદવાર તમે બોર્ડની પરીક્ષા બોર્ડની જે રાજ્ય પરીક્ષા બોર્ડમાં ફી ભરો છો એના આધારે તમને પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે પરંતુ તમે પાસ થયા પછી એ લાયકાત ગણી શકાશે એવો દાવો કરી શકશો નહીં તમે રાઈટ અને જે આખરી નિર્ણય છે કોણ લેશે તો કે ભરતી સમિતિ જ એનો આખરી નિર્ણય લેશે આમાં રાજ્ય પરીક્ષા બોર્ડનો કોઈ નિર્ણય લેશે નહીં રાજ્ય પરીક્ષા બોર્ડ કઈ માટે જવાબદાર રહેશે નહીં એનો જે નિયમ નિર્ણય છે એ ભરતી સમિતિ એટલે ભરતી કરવા માટેની જે સમિતિ બનશે એનો જ નિર્ણય આખરી રહેશે ખાસ મિત્રો તમારે નોંધ યાદ રાખવાની છે આ પરીક્ષાની પદ્ધતિ અને બાકીની સૂચનાઓ પરીક્ષા પહેલાં સરકારશ્રીના વખતો વખતના ઠરાવો સૂચનાઓને જોગવાઈને આધીન રહેશે રાઈટ હવે મિત્રો અભ્યાસક્રમ શું છે એ ખાસ જોઈ લઈએ તો કે અભ્યાસક્રમ શું છે કસોટીનું માળખું પહેલાં જોઈ લઈએ કસોટીનું માળખું છે મિત્રો ખેલ અભિરુચિ કસોટી બહુવિકલ્પ એટલે કે એમ પ્રમાણેની હશે રાઈટ એમ દરેક પ્રશ્નનો એક ગુણ હશે અને દરેક પ્રશ્નના ચાર વિકલ્પ આપવામાં આવશે તેમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક નેગેટિવ માર્કિંગ નહીં રહેશે હા ખાસ મિત્રો યાદ રાખજો તમારે સો એ સો બધા જ ટીક કરવાના છે આમાં કોઈ નેગેટિવ માર્કિંગ ઝીરો પોઈન્ટ પચીસ કે ઝીરો પોઈન્ટ તેત્રીસ એવું કપાસ એવો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી એટલે આમાં નેગેટિવ માર્કિંગ નથી તમારા માઇનસ થશે નહીં એટલે તમારે બધા જ ટીક કરીને આવવાના છે વિવિધ હેતુલક્ષી કુલ સો પ્રશ્નો રહેશે અને નિ મિનિટ મિત્રો સમયગાળો નેવું મિનિટનો રહેશે એટલે કે દોઢ કલાક સો પ્રશ્નો દોઢ કલાક ખૂબ જ સારો સમય પણ આપવામાં આવ્યો છે મિત્રો સારી રીતે તમે ન્યાય આપી શકશો સો પ્રશ્નો અને બધા જ પ્રશ્નો ફરજિયાત છે રાઈટ બધા જ પ્રશ્નોનો તમારે જવાબ આપવાનો હશે અને તમામ વિભાગનું એક જ પેપર રહેશે રાઈટ એટલે અલગ અલગ વિભાગે રહેશે નહીં બધા જ પ્રશ્નો સો પ્રશ્નો સળંગ જ પ્રશ્નો હશે આ પરીક્ષાનું માળખું જોઈએ મિત્રો માળખું શું છે તો કે સો પ્રશ્નો પૂછાશે આમાંથી સિત્તેર પ્રશ્નો સિત્તેર પ્રશ્નો રમતગમત સાથે સંકળાયેલ આધારિત શું હશે રમતગમતમાં તો કે શારીરિક અને માનસિક વિકાસને લગતા પ્રશ્નો યોગને લગતા પ્રશ્નો શારીરિક શિક્ષણ અને રમતગમત અને રમતો અંગેના નિયમોની જાણકારી રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાને લગતા પ્રશ્નો હશે મિત્રો એટલે કે રમતગમતને લગતા પ્રશ્નો કેટલા છે સિત્તેર પ્રશ્નો સિત્તેર ટકા પ્રશ્નો રમતગમતને લગતા હશે શારીરિક માનસિક વિકાસને લગતા પ્રશ્નો હશે એટલે તમારા વિષય વસ્તુ કન્ટેન્ટ આધારિત મિત્રો સિત્તેર પ્રશ્નો છે સિત્તેર ગુણના ત્યારબાદ મિત્રો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોગી વીસ પ્રશ્નો હશે કેટલા વીસ પ્રશ્નો તેમાં તમને શું પૂછવામાં આવશે તો કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો વિભાગ હશે અધ્યયન અને અધ્યાપનને લગતા શૈક્ષણિક પ્રશ્નો હશે મનોવિજ્ઞાનને આધારિત પ્રશ્નો હશે ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય તેવા પ્રશ્નો હશે વિદ્યાર્થીની સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય બાળ કેન્દ્રીય અધ્યાપન માટેની વિષયસજ્જતા કેવી છે તેનું સુચારું મૂલ્યાંકન થાય તેવા વ્યવહારુ પ્રશ્નો વિચારપેરક પ્રશ્નો સામગ્રીને લગતા પ્રશ્નો હશે રાઈટ એમાં કેટલા વીસ ગુણના પ્રશ્નો હશે એટલે કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો કેટલા ગુણનો હશે વીસ ગુણનું રમતગમતને લગતા પ્રશ્નો છે શેર તમારા કન્ટેન્ટ આધારિત શારીરિક શિક્ષણની જે ચોપડી છે બુક આધારિત પ્રશ્નો હશે તે મિત્રો સિત્તેર પ્રશ્નો હશે અને મિત્રો ખાસ યાદ રાખજો સામાન્ય જ્ઞાન કેટલા ગુણનું છે તો કે સામાન્ય જ્ઞાન દસ ગુણનું છે સામાન્ય જ્ઞાનની અંદર શું પૂછાશે તો કે સામાન્ય જ્ઞાન એટલે કે જીકે વર્તમાન પ્રવાહો એમાં આવી ગયું રિઝનિંગ પણ એમાં આવી ગયું લોજિકેબિલિટી ટીચર એપિટ્યુડ ડેટા ઇન્ટરપ્રિટેશનની જેવી તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવશે તો આ દસ ગુણનું હશે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો રાઈટ તો ખાસ મિત્રો આ પરીક્ષાના કષ્ઠિનતા મૂલ્ય કેટલું હશે તો કે સ્નાતક કક્ષાનો હશે રાઈટ આ કસોટીનો અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક મંડળ છ થી બારના યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના પાઠ્યપુસ્તકો અને યોગ સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણના વ્યવસાયિક લાયકાતના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો હશે ખાસ મિત્રો તમે વાંચો છો તો તમારે શું વાંચવાનું છે ખાસ યાદ રાખજો ધોરણ થી લઈ અને ધોરણ બારની જે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું જે પાઠ્યપુસ્તક છે એ તમારે ખાસ વાંચી લેવું તેમજ યોગ અને સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો વાંચવા અને શારીરિક શિક્ષણના વ્યવસાયિકની લાયકાતના અભ્યાસના આધારે પ્રશ્નો કાઢવામાં આવશે તો ખાસ મિત્રો આ યાદ રાખજો અને મિત્રો ખાસ આ વસ્તુ તમારે ખાસ નોંધ રાખવાની છે કે આ કસોટીમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ પચાસ ટકા ગુણ એટલે કે તમે પચાસ ગુણ લાવશો તો તમે પાસ ગણાશો રાઈટ અને ખાસ મિત્રો નેગેટિવ માર્કિંગ નથી એટલે બધા જ પ્રશ્નો તમારે ટીક કરીને કરીનેવાના રાઈટ પરીક્ષાની ફી શું છે મિત્રો ખાસ યાદ રાખજો જે એસ એસસી એસસીબીસી અને પીએચ છે ઈડબ્લ્યુ કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે ફી રાખવામાં આવી છે બસો પચાસ રૂપિયા કેટલી બસ્સો ને પચાસ રૂપિયા જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ત્રણસો પચાસ રૂપિયા ફી ભરવાની છે ફી કેવી રીતના ભરી શકશો તો કે એટીએમ કાર્ડથી નેટ બેન્કિંગથી પરીક્ષા ફી ભરી શકશો ખાસ મિત્રો તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે જો તમે ફી ભરો છો અને ફી કપાઈ જાય છે રાઈટ ફી તમારી જે એકાઉન્ટ છે તમારું એ એકાઉન્ટ બેંક એકાઉન્ટમાંથી જો તમારું ફી છે એ કપાઈ જાય છે અને તમારી રિસિપ્ટ જનરેટ થઈ જાય છે તો એ જનરેટ થયેલી રિસિપ્ટની પ્રિન્ટ મેળવી લેવાની શું કરી લેવાની પ્રિન્ટ કાઢી લેવાની આ ખાસ મિત્રો યાદ રાખવાનું છે જો તમે ફોર્મ ભરો છો ત્યારબાદ ફી ભરો છો તો એ રિસિપ્ટ તમારે ખાસ કાઢી લેવાની છે જો તમારા પૈસા બેંક એકાઉન્ટમાંથી કપાઈ જાય છે અને તમે ઈ રિસિપ્ટ મેળવી શકતા નથી એરર આવે છે કોઈ પણ પ્રકારની તો ફી ભરાઈ જ્ઞાનની જે કપાઈ બાદની જે રિસિપ્ટ બેંકની અંદર ખાતામાંથી જે તમારા પૈસા કપાઈ ગયા છે એને લગતું તો શું કરશો તો કે ઓનલાઈન ફી ભરનાર ઉમેદવારો જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની રિસિપ્ટ જનરેટ ન થઈ હોય તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડને ઈમેલ કરવાનો જી એસ ઇ બી એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર ઈમેલ કરવાનો ઈમેલ કર્યા બાદ મિત્રો તમારી જે જે તમારી જે એપ્લિકેશન છે તમે ફોર્મ ભર્યું એનો જે તમારો સ્ક્રીનશોટ હશે તો તે તમારે સ્ક્રીનશોટ પણ મોકલી દેવાનો છે તેમજ એ થઈ ગયા બાદ તમને આ જે જન ફીની રિસિપ્ટ છે એ તમારી જનરેટ થઈ જશે તો બસ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નેક્સ્ટ વીમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત